જે આપણને એસસીબીની અંગે મોટા સમાચાર મળતા દેખાયા છે કે જ્યાં ત્રેવીસ એપ્રિલે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્શનની ઘોષણા કરી છે આ અંગે આપણે ખાસ વધુ સમજ મેળવીશું અને આ માટે આપણી સાથે ખાસ જોડાયા છે નિશા સંઘવી સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને ડિરેક્ટર પ્રોમો ફિનટેકના નિશા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે નિશા સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને નિશાજી પહેલાં અમને એ સમજાવો કે આ જે સમાચાર છે કે આરબીઆઈએ પ્રી મેચ્યોર રિડમ્શનની એસટીબી માટે અહીંયા આગળથી ઘોષણા કરી છે કઈ રીતે આપણે આ સમાચારને સમજવા જોઈએ કોણ આ રિડિમશનનો લાભ લઈ શકે છે આ થોડું અમને ડિટેલમાં સમજાવશો થેન્ક યુ જર્માબેન આજે પ્રિય ચોર વિડ્રોલની રિલીઝ થયું છે આ ઇસ્યુ ગવર્મેન્ટે જે સર્ક્યુલર કાઢી છે આરબીઆઈએ એમાં બે સિરીઝ છે બે હજાર સેવન્ટીન અને બે હજાર અઢાર ઓગણીસની તો આ બે જનરલી આરબીઆઈના જે આ બોન્ડ છે એસજીબી એની મેચ્યોર જે લોકિન હોય છે પાંચ વર્ષની હોય છે જે પતી ગઈ છે તો આપણે એની પાંચ વર્ષનું લોક ઇન પછી તમે જનરલી વિડ્રો કરી શકો છો એટલે આરબીઆઈએ પરમિશન આપી છે કે તમે એક્ઝિટ કરવું હોય તો કરી શકાય તો આપણે એવરેજલી અગર જોવા જાય ગોલ્ડનું આ બેની રેટ છે પેલા આપણે સત્તર અઢારની જે રેટ આપી છે એ સેવન ટુ સિક્સ ઝીરો આપી છે પર ગ્રામ એક્ઝિટ રેટ અને જે અઢાર ઓગણીસની છે એની એક્ઝિટ રેટ આપી છે સેવન થ્રી ટુ ફાઈવ આમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે આ પ્રી મેચ્યોર વિડ્રોલ કરી હશો તો તમારું જે ઇન્ટરેસ્ટ આવતું હતું એ બંધ થઈ જશે પ્લસ તમારે જે રિટર્ન વાઇઝ આપણે ચેક કરવું હોય તો આનું રિટર્ન અપ્રોક્સિમેટલી ફોર્ટીન એન્ડ હાફ પર્સેન્ટના રેન્જમાં ચાલી રહ્યું છે લાસ્ટ ફાઇવ ઇયર્સના રિટર્ન તો જે લોકોનું એક્સપોઝર ટુ ગોલ્ડ ઇન પોર્ટફોલિયો અગર દસ ટકાથી વધી ગયું છે બીકોઝ ઓફ ગોલ્ડ એપ્રિસિએશન તો ડેફિનેટલી અ ગુડ ટાઈમ ટુ બુક પ્રોફિટ અને એમાં લોંગ ટર્મ કેપિટલ ગિન ક્લાક છે જે મારા હિસાબે કરી લેવું જોઈએ બિકોઝ ગોલ્ડની રેલી થઈ ગઈ છે આપણે અગર હિસ્ટોરિકલ ડેટા જોઈએ છીએ તો ગોલ્ડની જે રેલી આવે છે જનરલી વન્સ ઇન થ્રી ટુ ફાઈવ ઇયર્સમાં આવે છે તો અગર આ નો આપણે એડવાન્ટેજ લેવો હોય તો આપણે થોડા એક્સપોઝરને ઓછું કરીને આપણે એને રીબેલેન્સ આપણા પોર્ટફોલિયોને કરી શકીએ છીએ ઓકે તો અહીંયા આગળથી આપણને જે અહીંયા વ્યૂ આપણને મળતો દેખાઈ રહ્યો છે પાંચ વરસ પૂરા થયા છે અને ત્યારે આ એક રિડીમ કરવાની તમારે માટે એક તક બનતી દેખાઈ રહી છે આરબીઆઈ દ્વારા જેનું આ નોટિફિકેશન આવતું દેખાઈ રહ્યું છે તો જો તમારું ગોલ્ડમાં એક્સપોઝર દસ ટકાથી વધી ગયું હોય તો તમે અહીંયા આગળથી આ અહીંયા રિડીમ કરી શકો છો અને લગભગ તમને ચૌદ સાડા ચૌદ ટકાનું રિટર્ન અહીંયા મળી શકે છે તો આ એક સારી તક છે તમને એલટીસી જે લાગશે પણ આ રિડિમ્શન તમારે માટે ફાયદાકારક થઈ શકે છે આ ગોલ્ડની રેલીને જોતાં એ રીતનો વ્યૂ અહીંયા આગળથી આપણને મળતો દેખાઈ રહ્યો છે નિશાજી બે સવાલ હું આપને એકસાથે પૂછી રહી છું એક કે જો હું ખોટી નહું તો આનું આઠ વર્ષનું લોક ઇન હતું એને પાંચ વર્ષ સુધી ઘટાડવામાં આવ્યું છે અને આ ખાસ તક આપવામાં આવી છે એવું છે અને બીજો ખાસ પ્રશ્ન એ આપની પાસેથી છે કે આ જે રિડિમ્શન રેટ અહીંયા આગળથી આપવામાં ઓફર કરવામાં આવ્યા છે એની ગણતરી કઈ રીતે થતી હોય છે આ જે એક્ઝિટ છે એ ફાઇવ યર્સ પછી અલાઉડ છે ઓકે અને તમે એની પહેલા કે એની પછી તમારે એક્ઝિટ કરવું હોય ને તો એમાં ઓપ્શન હોય છે કે તમારે સેકન્ડરી માર્કેટમાં જઈને એક્સચેન્જ પર જ્યારે ટ્રેટ થતું હોય છે તમે ત્યારે જ કરી શકો છો પણ આ ગવર્મેન્ટ તમને લાભ આપી રહી છે કે તમે ઓટોમેટિકલી આને એક્સરસાઇઝ કરી શકો છો આ ઓપ્શનને તો આનો અડવાન્સ નહીં જવું પડે અને આપણે રિડીમ કરી શકીએ છીએ એ તક આપણને મળી રહી છે યસ 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 હા હા આગળ જણાવી રહ્યા હતા હું ક્લેરિફિકેશન લઈ રહી હતી નિશાજી ઓ યસ શો અને જ્યારે આપણે આમાં વાત કરીએ છીએ કે અ તમારો જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે ટેક્સેશન કેવી રીતે લાગશે તો યસ તમને કેપિટલ ગેઇન લાગશે લોંગ ટર્મ વાળો કેપિટલ ગેઇન્સ માં આપણે ડેથ નું ટેક્સેશન લાગશે વિચ ઇઝ ટ્વેન્ટી પર્સેન્ટ વિથ ઇન્ડેક્સેશન જી નિશાજી અને એક વધુ છેલ્લો સવાલ આઠ વર્ષ સુધી હોલ્ડ કરો છો અગર આપણે લોંગ ટર્મ માટે હોલ્ડ કરીએ છીએ આઠ વર્ષ તો અમાર કેપિટલ ટેક્સ નથી લાગતો ઓકે તો મોટો ફરક અહીંયા આગળથી એ સમજવાનો છે કે લોક ઇન પીરિયડ જે છે એ પાંચ વર્ષનો હોય છે અને પાંચ વર્ષ બાદ તમે એસજીબીને વેચી શકો છો પણ તમારે સેકન્ડરી માર્કેટની અંદર જવું પડતું હતું પરંતુ સરકારે અહીંયા આગળથી આપને એક તક આપી છે તમે આને રિડીમ કરી શકો છો ડાયરેક્ટલી તમે જે ઓનલાઈન કઈ રીતે લીધું હોય તો એ રીતે પણ તમે અહીંયા આગળથી રિડિમશન કરી શકશો પણ એલ લાગશે અને આઠ વર્ષે તમે કરશો તો તમને એલ નહીં લાગે તો આ એક મોટો ફરક છે જે તમારે અહીંયા આગળથી સમજવાનું છે નિશાજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમને સમજ આપી આપનો ખૂબ ખૂબ આભાર